આજે આપણે જેના વિશે સમજવાનું છે, શીખવાનું છે, તે પ્રશ્ન આ મુજબ છે, કેપેસિટર એટલે શું અને કેપેસિટન્સ વિશે સમજૂતી આપી તેનો એસઆઈ એકમ જણાવવાનો છે આપણે કેપેસિટન્સમાં. ફરીવાર કેપેસિટર એટલે શું, આપણે જે આ ચેપ્ટરનું નામ જ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, તો આજે બીજો પોઈન્ટ છે કેપેસિટન્સ. આજે આપણે એની વાત કરવાની છે, કેપેસિટરની વાત કરવાની છે. પહેલાં તો એક આ શબ્દ જાણીતો છે, કેપેસિટર એટલે શું. તો આપણે જાણીએ કેપેસિટર આપણે રોજબરોજ જીવનમાં, જેમ કે આ ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય છે, જેમ કે પંખા હોય છે, મોટર હોય છે ઇલેક્ટ્રિક, તો એમાં કેપેસિટર આવેલું હોય છે. એ જ કેપેસિટર, કેપેસિટરનું કામ શું હોય, કેપેસિટરની રચના કેવી હોય, કેપેસિટરની જે રચના હોય એમાં કયા કયા પરિબળો ઉપર કેપેસિટન્સ આધાર રાખે છે, કયા પરિબળો ઉપર આધાર રાખતું નથી, એની આપણે વાત કરવાની છે. બીજી આપણે વાત એ કરવાની છે કેપેસિટર એટલે શું એની વ્યાખ્યા જોશું, ત્યારબાદ કેપેસિટન્સની વ્યાખ્યા જોશું અને ત્યારબાદ તેનો એસઆઈ એકમ છે એના વિશે જોશું. તો પહેલાં કેપેસિટર એટલે શું, તો સિમ્પલમાં કેપેસિટર એટલે જો બોલવું હોય, કેપેસિટર એ બે સુવાહકથી બનતી, બે અલગ કરેલા સુવાહકથી બનતી રચનાને કેપેસિટર કહે છે. ફરીથી જે એક આ સિમ્પલ આપણે પહેલા આપીએ તો કેપેસિટર એ સિમ્પલ બે અલગ કરેલા સુવાહક હોય, એ અલગ કરેલા સુવાહકથી બનતી રચનાને કેપેસિટર કહેવા, સૌ સાદી ભાષામાં. હવે જો એક બીજી એક વાત આપણે સમજીએ, જો આ પ્રમાણે આપણે કોઈ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ, માનો કે આ બે સુવાહક છે, માનો કે આ બે સુવાહકને આવી રીતના એમ અલગ કરેલા છે, માનો કે આના ઉપર જે વિદ્યુત ભાર છે તે બધો ધન વિદ્યુત ભાર છે, અને આના ઉપર જે બધો વિદ્યુત ભાર છે તે માનો કે ઋણ વિદ્યુત ભાર છે. આનું જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને V1 કહી દઈએ, આને આપણે કહી દઈએ V2. તો આકૃતિમાં આપણે જે પ્રમાણે જોઈએ કે બે સુવાહક અલગ અલગ કરેલા છે, માનો કે એક ઉપર વિદ્યુત ભાર ધન છે, એક ઉપર બધો જ ઋણ છે, એક ઉપરનું જે વિદ્યુત સ્થિતિમાન છે એને આપણે V1 કહી દઈએ, આ બાજુનું વિદ્યુત સ્થિતિમાન છે તે V2 કહી દઈએ. હવે માનો કે જો આપણે એની અલગ વ્યાખ્યા લઈએ, તો અહીંયા જે આપણે બે સુવાહક લીધા છે એ કોઈ આપણે ચોક્કસ આકાર નહીં, કોઈ એક યાદચ્છિક આકાર, યાદચ્છિક કદના બે સુવાહક લઈ લીધા છે, બે અલગ કરેલા છે, અને બંને વચ્ચે જે અલગ કરેલા છે તો આ જે આખી રચના બનશે એને આપણે કેપેસિટર કહીશું. તો બીજી એક વ્યાખ્યા આપીએ, વ્યાખ્યા તો બે અલગ કરેલા યાદચ્છિક આકાર અને કદ ધરાવતા બે સુવાહકથી બનતી રચનાને કેપેસિટર કહે છે. ફરી વાર કે જે બે અલગ કરેલા, આ બે અલગ કરેલા સુવાહક છે એ કોઈ પણ યાદચ્છિક આપણે આકાર લઈ લઈએ, યાદચ્છિક કદ ધરાવી લઈએ, કદ લઈ લઈએ, તો યાદચ્છિક આકાર અને કદ ધરાવતા બે સુવાહકથી બનતી રચના અને એ પણ બે અલગ કરેલા, તો એ રચનાને આપણે કેપેસિટર કહેશું. બીજી વાત કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ધારો કે આને આપણે માનો કે સુવાહક એક કહી દઈએ, આને આપણે સુવાહક બે કહી દઈએ. તો ધારો કે સુવાહક એક પર વિદ્યુત ભાર એ ક્યુ જેટલો, એટલે ધન ક્યુ, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ આપણે લઈ લઈએ V1, તેમજ સુવાહક બે પર વિદ્યુત ભાર માઇનસ ક્યુ,
તેમજ તફાવત સોરી તેમજ જેનું વિદ્યુત સ્થિતિમાન છે અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન જ કહેશું તફાવતની વિદ્યુત સ્થિતિમાન વી વન તેમજ સુવાહક બે પર જે માઇનસ ક્યુ વિદ્યુત ભાર તેમજ જે વિદ્યુત સ્થિતિમાન વી ટુ છે તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ તો બંને પ્લેટ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને આપણે કહી દઈએ વી વી ઇઝ ઇક્વલ ટુ વી વન માઇનસ વી ટુ અને એ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે તો બંને પ્લેટ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે બીજી કેપેસિટરની વાત કરીએ તો કેપેસિટરમાં માનો કે જે બે પ્લેટ છે માનો કે આ બાજુનો એક સુવાહક એક આ બાજુનો સુવાહક એને બેને પ્લેટ લઈ લઈએ તો એક પ્લેટને આપણે અનંત અંતરેથી લઈ લઈએ અને એક પ્લેટને કેપેસિટર પ્લેટ પરની પ્લેટ કહીએ તો કેપેસિટરની બે પ્લેટમાંથી એકને અનંત અંતરે તેમજ બીજી પ્લેટને કેપેસિટર તરીકે લઈ શકાય બીજી પ્લેટને આપણે કેપેસિટરની પ્લેટ તરીકે લઈ શકીએ હવે માનો કે કેપેસિટરમાં એમ જુઓ તો કુલ વિદ્યુત ભાર તો શૂન્ય થવાનો કેમ કારણ કે જે અહીંયા આપણે આકૃતિ દોરી હતી માનો કે આ કેપેસિટરની પ્લેટ પર બધો ધન વિદ્યુત ભાર આ બાજુની પ્લેટ પર ઋણ વિદ્યુત ભાર તો એમ ગણો તો કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર આપણે લઈએ એટલે કે વિદ્યુત ભારનો સરવાળો કરીએ તો શૂન્ય થવાનો તો બીજો એક પોઈન્ટ આપણે એ લખી શકીએ કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર શૂન્ય થાય કારણ કે જે આ બાજુ ધન આ બાજુ બધા ઋણ એકઠા થવાના તો કુલ વિદ્યુત ભાર લઈએ તો હંમેશા શૂન્ય થવાનું બીજું કે કેપેસિટરની પ્લેટ પર હમણાં જેમ આપણે અહીંયા આકૃતિ દોરી હતી આ બાજુ બધા ધન વિદ્યુત ભાર આ બાજુ ઋણ વિદ્યુત ભાર તો કેપેસિટરમાં જે વિદ્યુત ક્ષેત્રની દિશા હોવાની એ ધનથી ઋણ તરફ હોવાની તો બીજી એક વાત કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ હોવાની જેથી ક્ષેત્ર એ એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય એટલે કે વિદ્યુત ભાર ઈ છે એ વિદ્યુત ભાર ક્યુ ના સમપ્રમાણમાં હોવાનું બીજી વાત એ આપણે કે માનો કે કોઈ એક આપણે બે પ્લેટ આપણે જે હમણાં અહીંયા આકૃતિમાં દોરી હતી એ પ્રમાણે માનો કે આ જે સુવાહક છે આ એક અને આપણે સુવાહક બે કહી દઈએ હવે માનો કે સુવાહક બે પર માનો કે અહીંયા કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લે અહીંયા ઋણ વિદ્યુત ભાર છે માનો કે અહીંયા કોઈ પરીક્ષણ એટલે વિદ્યુત ભાર લઈ લે પરીક્ષણ માટે એ પરીક્ષણ વિદ્યુત ભારને સુવાહક બે પરથી આપણે સુવાહક એક પર લઈ જવો તો સુવાહક બે થી સુવાહક એક સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય અને એ પણ જે આમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું હોય એની વિરુદ્ધ દિશામાં જે કરવું પડતું કાર્ય છે એ વિદ્યુત સ્થિતિમાન એટલે કે એ જે આ પરીક્ષણ વિદ્યુત ભાર હોય એનું આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપશે એટલે કે એના માટે એ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન તો સુવાહક બે પરથી
कोई परीक्षण विद्युत भार ने परीक्षण विद्युत भार ने सुवाहक बे पर थी कोई परीक्षण विद्युत भार ने सुवाहक एक पर लई जवा ये पण विद्युत क्षेत्र नी विरुद्ध दिशा એટલે કે સુવાહક એક પર લઈ જવા કરવું પડતું કાર્ય એ વિદ્યુત સ્થિતિમાનના એ વિદ્યુત સ્થિતિમાન બરાબર થશે એટલે કે માનો કે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર હોય સુવાહક બે પર એ પરીક્ષણ વિદ્યુત ભારને આપણે સુવાહક બે પરથી સુવાહક એક પર લઈ જવો છે અને એ પણ જે લાગુ પડેલું વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં તો એ લઈ જવા માટે કરવું પડતું કાર્ય વિદ્યુત સ્થિતિમાનના બરાબર થશે એટલે કે માનો કે વિદ્યુત સ્થિતિમાન V વિદ્યુત સ્થિતિમાન V એ લાગુ પડેલો વિદ્યુત ભાર અથવા તો પરીક્ષણ વિદ્યુત ભાર Q એના સમપ્રમાણમાં થશે તો Q / V એ અચળ થશે આના છેદનો V આ બાજુ જાય તો Q / V બરાબર બરાબરની આ સાઈડ અચળ અને જે અચળ છે એની જગ્યાએ આપણે નવો એક ચલ દાખલ કરશું એને આપણે C કહેશું તો Q / V is equal to C અને એ જે C છે એને આપણે કહેશું કેપેસિટન્સ અને એ કેપેસિટન્સ એટલે કેપેસિટરનું કેપેસિટન્સ તો C is equal to Q / V તો હવે જો આપણે કેપેસિટન્સની વ્યાખ્યા આપવી હોય વ્યાખ્યા આપણે આપીએ કેપેસિટન્સની તો કોઈ માનો કે કોઈ એક સમાંતર પ્લેટ કેપેસિટર લઈ લઈએ એ સમાંતર પ્લેટ કેપેસિટરમાં જે લાગુ પાડેલો વિદ્યુત ભાર હોય છે એ વિદ્યુત ભાર Q અને જે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય છે એનો જે ગુણોત્તર હોય છે એ અચળ હોય છે અથવા તો એ ગુણોત્તરને તે કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે તો કોઈ સમાંતર પ્લેટ કેપેસિટરમાં કોઈ સમાંતર પ્લેટ કેપેસિટરમાં રહેલ વિદ્યુત ભારનો જથ્થો અથવા તો વિદ્યુત ભાર Q તેમજ વિદ્યુત સ્થિતિમાન V ના ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે એ જે કેપેસિટર હોય તેનું આપણે એ જે કેપેસિટર હોય એનું કેપેસિટન્સ કહે છે હવે વાત કરીએ આ કેપેસિટન્સ જે છે તેના SI એકમની તો કેપેસિટન્સની SI એકમની વાત કરીએ તો કુલંબ પર વોલ્ટ કુલંબ પર વોલ્ટ છે અથવા તો જો બીજો એકમ છે તે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકની યાદમાં બીજો એકમ છે તો ફેરાડે છે કેપેસિટન્સનો પહેલો એકમ જે SI એકમ છે કુલંબ પર વોલ્ટ અથવા તો બીજો છે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકની યાદમાં ફેરાડે બીજું હવે આપણે પારિમાણિક સૂત્રની વાત કરી દઈએ તો પારિમાણિક સૂત્ર m માઇનસ 1 l માઇનસ 2 t 4 a 2 m માઇનસ 1 l માઇનસ 2 t 4 a માઇનસ 2 તો આ થઈ ગઈ પારિમાણિક સૂત્રની વાત કેપેસિટન્સની હવે બીજું એ આ વ્યાખ્યા ઉપરથી કે કેપેસિટન્સની જે વ્યાખ્યા છે કે કોઈ સમાંતર પ્લેટ કેપેસિટરમાં રહેલ વિદ્યુત ભાર Q તેમજ વિદ્યુત સ્થિતિમાન V ના ગુણોત્તરને આપણે કેપેસિટન્સ કહેશું પણ અહીંયા જે પોઈન્ટ કે કેપેસિટરનું કેપેસિટન્સ એ વિદ્યુત ભાર Q અને V પર આધાર રાખતું નથી તો આપણને હવે બીજો એક સવાલ એ થાય કે આ Q અને V ઉપર આધાર નથી રાખતો તો કોના ઉપર આધાર રાખે છે
અને એ કઈ કઈ વસ્તુ કોના ઉપર આધાર રાખે છે, કોના ઉપર આધાર નથી રાખતું એ આપણે હમણાં વાત કરશું. પણ એક જે પહેલો પોઈન્ટ છે તે કેપેસિટન્સ, કેપેસિટન્સ એ વિદ્યુત ભાર ક્યુ તેમજ વિદ્યુત સ્થિતિમાન વી પર આધાર રાખતું નથી. તો હવે સવાલ એ થાય કે ક્યુ અને વી પર આધાર નથી રાખતું, આધાર નથી રાખતું, તો હવે કયા પરિબળ કયા પરિબળ કેપેસિટન્સ આધાર રાખશે અને કયા પરિબળ કોઈ અસર કરતું નથી, તો આપણે એની વાત કરી દઈએ. તો કેપેસિટન્સ ને અસર કરતા પરિબળ, તો એમાં પહેલી વાત કરીએ કેપેસિટર નું કેપેસિટન્સ, કેપેસિટર નું કેપેસિટન્સ એ કદ, કદ આકાર તેમજ બે પ્લેટ વચ્ચેના અંતર પર આધાર રાખે છે. પહેલો પોઈન્ટ કે કેપેસિટરનું કેપેસિટન્સ એ જે બે પ્લેટ મૂકેલું હોય છે એના કદ, એના આકાર તેમજ બે પ્લેટ વચ્ચેના અંતર પર આધાર રાખે છે. બીજી વાત કે કેપેસિટરનું કેપેસિટન્સ એ સુવાહકના વચ્ચે રહેલા દ્રવ્યના ડાયઇલેક્ટ્રિક અચળાંક, અચળાંક પર આધાર રાખે છે. બીજી વાત જે બીજો પોઈન્ટ છે કે કેપેસિટરનું કેપેસિટન્સ એ સુવાહકની વચ્ચે જે બે પ્લેટ હોય છે એની વચ્ચે જે આપણે કોઈ પણ જે દ્રવ્ય રાખેલું છે એ દ્રવ્યના ડાયઇલેક્ટ્રિક અચળાંક પર આધાર રાખે છે. ત્રીજી વાત કે કેપેસિટરનું કેપેસિટન્સ કેપેસિટન્સ એ એક પ્લેટ થી બીજી પ્લેટ વચ્ચેના અંતર પર છે, અંતર પર આધાર રાખે છે. આ બીજી વાત થઈ કે કેપેસિટરનું કેપેસિટન્સ છે એ એક પ્લેટ થી બીજી પ્લેટ વચ્ચેનું અંતર, એટલે તો એક પ્લેટ છે ત્યાંથી બીજી પ્લેટ એ કેટલી દૂરી પર છે, કેટલા અંતર પર છે તેના પર આધાર રાખે. તો આ જે ત્રણ પોઈન્ટ વાત થઈ ગઈ એ કેપેસિટરને અસર કરતા કે કેપેસિટન્સને અસર કરતા પરિબળ ઉપર, કે એની ઉપર કયા પરિબળ અસર કરે છે તે આ ત્રણ પરિબળને આપણે વાત કરી દીધી. એક તો એ કદ, આકાર અને પ્લેટ વચ્ચેના અંતર પર. બીજી વાત કે સુવાહક વચ્ચે રહેલું જે દ્રવ્ય આપણે રખેલું છે તેના ડાયઇલેક્ટ્રિક અચળાંક પર. અને ત્રીજી વાત કે કેપેસિટરનું કેપેસિટન્સ એક પ્લેટથી બીજી પ્લેટ વચ્ચેના અંતર પર. એ ત્રણ વસ્તુની વાત થઈ ગઈ. હવે કઈ વસ્તુ અથવા તો કઈ પરિબળો એને અસર કરતા નથી કેપેસિટન્સને એની વાત કરી દઈએ. તો એમાં જે બે પોઈન્ટ, બે પરિબળો એવા છે કે જે કેપેસિટન્સને અસર કરતા નથી, કેપેસિટરના કેપેસિટન્સને અસર ન કરતા પરિબળ. તો એમાં જો પહેલી
पॉइंट की बात करिए कि जेवा परिबळों कैपेसिटन्स ने असर नहीं करता तो ये सुवाहक पर रहेला विद्युत भार ये कैपेसिटर ना कैपेसिटेंस पर असर करता नहीं। पहली बात के सुवाहक पर रहेलो એટલે કે જે કેપેસિટર માં બે પ્લેટ જે સુવાહક ની મૂકેલી હોય છે એ સુવાહક પર રહેલો વિદ્યુત ભાર એક કેપેસિટર ના કેપેસિટન્સ પર અસર કરતો નથી અને બીજી વાત કે કેપેસિટર માં રહેલા સુવાહક ના દ્રવ્ય નો જથ્થો અથવા તો સુવાહક નો દ્રવ્ય નો જથ્થો એ કેપેસિટન્સ પર અસર કરતો નથી। આ બીજી વાત થઈ કે કેપેસિટરમાં રહેલો જે સુવાહકના દ્રવ્યનો જથ્થો છે એ કેપેસિટન્સ પર કોઈ અસર કરતો નથી। તો આ બે વાત એવી છે કે જે કેપેસિટરના કેપેસિટન્સ પર અસર ન કરતા હોય એવા પરિબળો। હવે આપણે સંજ્ઞાની વાત કરી દઈએ કે કેપેસિટરની સંજ્ઞા કઈ છે તેના પર અથવા તો કેપેસિટરને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે એની જો વાત કરીએ તો પહેલું કે બદલી અથવા તો અચલ કેપેસિટર કે એવા કેપેસિટરને આપણે હમણાં પહેલાં જે સંજ્ઞા લેશું કે આ કેપેસિટરનું જે કેપેસિટન્સ છે તે બદલી ન શકાય તેવું એની સંજ્ઞા। તો કેપેસિટન્સ બદલી ન શકાય તેવું કેપેસિટર એવા કેપેસિટરને આપણે દર્શાવો તો એના માટેની સંજ્ઞા આ છે કે જે કેપેસિટરનું કેપેસિટન્સ બદલી ન શકાય તેવું અને બીજું કે જે કેપેસિટરનું કેપેસિટન્સ બદલી શકાય એટલે ચલિત હોય તો એના માટેની જે સંજ્ઞા છે તે એવી જ પણ અહીંયા એક એરો કે આ જે છે તે કેપેસિટરનું કેપેસિટન્સ બદલી શકાય તેવું કેપેસિટર કે જે કેપેસિટરનું કેપેસિટન્સ આપણે બદલી શકાય તેવા કેપેસિટરને દર્શાવવા માટેની સંજ્ઞા આ છે એટલે કે આ ચલિત કેપેસિટર। આ જે કેપેસિટરની આ જે સંજ્ઞા આપણે બતાવી છે એ કેપેસિટરનું કેપેસિટન્સ બદલી ન શકાય તેવું કેપેસિટર। તો આ વાત થઈ ગઈ કેપેસિટર એટલે શું, કેપેસિટન્સ વિશે આપણે સમજૂતી આપી, એની વ્યાખ્યા આપી, તેનો એસઆઈ એકમ આપણે જણાવ્યો, કઈ કઈ વસ્તુ કઈ કઈ પરિબળો કેપેસિટરના કેપેસિટન્સ પર આધાર રાખે છે, કયા નથી રાખતા તેની વાત કરી, અને બીજી એક વાત કે એની સંજ્ઞા આજે ખૂબ અગત્યનું છે કે કેપેસિટરને શેના વડે દર્શાવાય, એમાં પણ જે બદલી શકાય એવા કેપેસિટર હોય તેની સંજ્ઞા અલગ છે અને ન બદલી શકાય તેવા કેપેસિટરની સંજ્ઞા પણ અલગ છે। તો આ વાત થઈ ગઈ આજે આ પ્રશ્નની। બાકી હવે આવતા પીરિયડમાં આપણે જે વાત કરશું કે કેપેસિટરમાં ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય, ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન કોને કહેવાય, તે કેપેસિટર વિશે આપણે જોશું।